કે આ સાનિધ્ય એવું છે. આ તો એક મગજની ગ્રંથિ ભાંગવાનું કામ છે. બાકી કોઈના કહેવાથી કંઈ મટી જાય ખરું ભાઈ? મટી જાય એકો? આજ આ તમે બધા આવ્યા અને હું એમ કહું કે આવતી વખતે આવો 2 લાખ રૂપિયા લેતા આવજો. એ કંઈ આવો ખરા એ ચમ કે હજુ 200 માંગ્યા તો ક્યાં કે હું આ એકવાર છેલ્લી વાર જાય તો આ તો હાળો બાપુ તો માગણ જેવો છે. કોક નાખો તો શું આ 2-3 વાર આવો તો એ તમને દે ખરા હાલે. અને હા હું એમ કહું એકાંટે હાલે, પણ ચારે કે તમે આ સીમાડામાં કદાચ ગમે આ બેઠા હોય ને આ ધજા દેખાતી હોય ને એમ કહી દો કે દુનિયા ભટકીને થાક્યો છું. શું કહો? દુનિયા ભટકીને થાક્યો છું, હવે તો ઘરે ખાવાનો લોટ નથી, એટલા તો દાણા જોવરાયા, સહી હાચું પકડાણું નથી. અને કદાચ અમારા અજાણતા 1 કરોડો પાપ હોય, આ દાદા આ તારા સાનિધ્યમાં મૂકીને જઉં છું. અને હવે કાલથી કોઈનું મારેથી અહિત ના થાય આવું એક વચન લઈને જઉં છું. અને બરોબર જો 21મો દાડો ના થાય અને મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે તો ભૂવા પાણી બંધ કરી દઉં ભાઈ. પણ આ તો ત્યાંથી ગોતે ગાડી પછી પાર્કિંગ કરે બાપુ ચા છે. એટલે બાપુના ખીચામાં હોય તો 70 કિલોમીટર જતો હોય. હું સાચું બોલું તો ભરોસો ન કોઈ કે હું તો એક આપણે કહેવી છે મુખ્યમંત્રી હોય વડાપ્રધાન હોય તો ગમે એ ગામથી આપણે કેનલનું પાણી જોતું હોય કે અથવા ગામમાં કંઈક પ્રશ્ન હોય તો આપણે જેવી સીધા ડાયરેક્ટ મળી શકીએ છીએ. પહેલાં એમના પટ્ટાવાળાને કહેવી ને કે આ ગામથી અમે 35 જણા આવ્યા છીએ અને અમારા ગામમાં ટાઈમે ડાંગરમાં રેડવા પાણી ના આવતું, આ અરજી લઈને આવ્યા, એવું કહેવી છે ને? એમ તમે જે બધા અરજી લઈને આવો છો ને એ હું ભેગી કરું છું. આ જેટલાની ઉપર નજર કરું ને એ ભેગી કરું છું. આ જગ્યામાં પાકી જાઓ તોય તમારી અરજી આવેલી જ છે ભાઈ, મને કહેવાની જરૂર નથી. મેં બપોરે જ એક કાકા હતા, હમણાં હું પુરવાર કરીશ, આ એક મને યાદ કરાવજો, પણ આ ભણ માણસ છું હું ભૂલી જાઉં બહુ જાજુ. પણ એ અરજી હું લઈ લઉં, પટ્ટાવાળો છું અને અહીંથી અરજી લઈને દાદાના ચરણોમાં મૂકી દઉં છું. અને આખા જગત અખિલ બ્રહ્માંડનું સંચાલન કોણ કરે? કોણ કરે કહો તો? હા, એટલે આ શિવનો ગણ છે ભલામણ. ડાયરેક્ટ કૈલાસના શિખરે પોકે, જ્યાં પોકે. પણ મેં કીધું એમ કે હું તો બધાની ચીઠી હું ત્યાં મૂકી દઉં છું અને મારો ભગવાન રહ્યો ને આ એ ભોળાનાથ લગીને પોકાર દે છે. પણ ભોળાનાથને તમારા અક્ષર ઉકલાય કે ના ઉકલાય એ મારો ઠાકર જાણે. હા ભાઈ, આપણે અક્ષર ઉકલાય એટલે કે ભોળાના તો ભણ જ મારજે આમ, અને ભણેલા છે એવું નથી કહેતો હું. નકપા હમણાં તમે એવું કહે છો ચઈ નિહાળમાં જતા છે, સમજાય ને? પણ ચમ ના વંચાય, ચમ એ ફાઇલ ઉપર ધૂળ વળી જાય. આપણા બાપદાદાએ કોકનું ઝૂંટવી લીધું હોય, આપણે જાપે બેહીને કોકના કાળા કામ કર્યા હોય, આપણે તે દેવના હારા પ્રસંગ જ્યાં તો આપણો ટાઈમ હારો હોય તો હવનમાં હાડકા નાખવા જ્યાં હોય ત્યાં બધું આ થાય. ચા થાય? ચમને બોલાતું ભાઈ કોના ઘરે થાય? હાચું ખોટું? અને બધા કંઈ સત્સંગી હેરાન થતા હોય એનો મતલબ એવો ના માનો. આપણા ઘરે આ બેનું કપડાં ધોતા હોય, ભલે નવા સીવડાવીને લાવ્યા હોય, એ આડેધડ ધોકા મારે, ખાબુ દે, નીસવી નાખે, તે શું એને ફાડી નાખવા કરે? એ ચમ કરે? તો આપણને એ દુઃખી કરતો હોય ને તો આપણો આ ભાઈબંધ છે ને આ મારા બનેવી છે ને આ મારા હાળા છે ને મારા કામમાં આવશે ને એ આ બધો મેલ કાઢવા હાટું ખરાબ ટાઈમ લાવે ભાઈ, સમજાય? એ
અને કદાચ બાપ દાદાને ભલે પાપ હોય, હું તો કહું આ જ નાભીથી કગરીને આ જગ્યામાં ભૂમિમાં મૂકીને જાઓ અને ઠાકરને અરજી કરી દો કે જોરાઈ જોરાઈને થાકી ગયા છે અને જો અહીં અહીંયાનું પ્રમાણ મારો ભગવાન ના રાખે હું ભૂવા પાણી બંધ કરી દઉં. તો આપણી નાભી સાચી હોવી જોઈએ. અને આજે આપણે સાચી જગ્યાએ, મેં ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ગંગા એવા પાપને ધોવે કે જે અજાણતા થયા હોય, સમજાય છે ને? જાણી જોઈને રોજ આપણે કોકનું ખૂન કરીને સવારે ગંગાજી નાહી આવી કે સાપ ના થઈ જાય, થાય તો બધા રોજ યાદ જાય ને એક રૂમ ભાડે રાખે અહીંયા. પણ આસાની ધ્યેય એવું છે, આ જગ્યા એવી છે કે હું તમને વિશ્વાસ આપું છું કે જો દાદાનું સ્મરણ કરશો ને, હું માનું છું બધું નડતર હોય પણ જ્યાં ભોળો ના થાય એનું ઊભો થઈ જાય ને ભાઈ સામે, કશું ઊભું રહે. આપણે કહેવી છે ને કે ભલાણાએ મારું ખેતર કબજે કર્યું છે, કહેવી છે ને? તમે જઈને હાથ બે જોડો, બાપુ મારા છેલ્લું છે, ફલાણા ભાઈ આ રહેવા દો, મારા છોકરાને રોટલો નહીં રહે, કહેવી છે ને? તો એમ કે તાર થાય એ કરી લેજે, પણ સામે એને ધીરે મોટો લાવો અને એમ કહો કાને મારી જગ્યા દબાવી છે તારી, એ ક્યાં ને કે વાંધો નહીં હાલો હું આપી દઉં છું, ક્યાંક ન કહેતા. તો એમાં એવું છે કે ગમે એવું તમારું નડતર હોય ને, અને આને કહી દો અને જો તમારી આસ્થા પાકી જાય અને આ ફોન કરી દે ને તો ગમે એવું દબાઈને બેઠો હોય ખાલી કરી દેવું પડે. બાકી જીવો હતા લગીને હું છૂટ આપું છું, જોરાવજો, જો એવરી પૈસાના વરસાદ થતા હોય તો અમે તમારો નંબર લાગવા દેવી ખરા, લાગવા દેવી. પણ આ એ છે કે હું માનું છું કે કોઈ દેવને આપણેથી માઠું લાગ્યું હોય, કોઈ પિતૃ આપણો પ્રેત યોનિમાં જતો રહ્યો હોય, પણ દાદાને પ્રાર્થના કરો ને એટલે દાદા એની સદગરી કરે, આપણેથી થાય ભાઈ. અને કામ કોને કર્યું કહેવાય, મેં કીધું એમ હમણાં તમે ધોળકાઈ ગયા હોય અને અહીંયા સહી કરાવવાના હોય એમ કહું કે એમને 25,000 આપતા આવજો તો એ કામ કરાયું કહેવાય. પણ મારો ફોન જાય અને મફતમાં સહી કરી દે ને તમને સા પાણી કરાવીને મોકલે ને તો એ કામ કરાયું કહેવાય. એમાં એવું છે કે ગમે એવું દુઃખ દાળિદ્ર હોય જો અહીં આગળ મૂકીને જાઓ અને મારો ઠાકર સાંભળે અને મારો ઠાકર જો ભોળાનાથના કાનમાં કહે અને જો 12 મહિને તમારું આવેલું જો મજરે ના લાવું તો હું ભૂવા પાણી બંધ કરી દઉં. બાકી જેને જ્યાં જવું હોય ગુરુવાર ને રવિવાર ને બુધવાર ને તો ઠેલ્યું ભરવી ભરીને ફરો, બેંકના ખાતામાં ઓછા થઈ જાય છે, કોઈ નાખવા નહીં આવો માતાજી ખાતામાં, સમજાય ને? અને હું તો એ કહું મારો ઠાકર એવું કહે છે કે આપણે જે સંસારમાં રહ્યા છીએ એને વાત કરું, સાધુ સંતની નહીં, કે દિવસ ઉગે અને નોકરી ધંધાની તલાશમાં ના જાય ને તો એની જેવો મહાન પાપી કોઈ નથી ભાઈ. બીજું, હવે ટાઈમનો અભાવ છે, હજુ ગાડીઓ આવતી જાય છે, એટલે ટૂંકમાં કહું કે આ માણસ મેં કાલે કીધું હતું પ્રવચનમાં કે વ્યસન ને ફેશન બે મૂકે ને તો 50% દુઃખ ઓછું થઈ જાય. આમાં બોનુંને લાગુ પડે, ઓ હવે તમારો નંબર લાગ્યો, આ તો કે ફલાણા બોનને સોફા લાયા તમે લાવો લાલા પપ્પા, એટલે ભાઈ લાલા પપ્પા પાસે સાદ નહીં લોનું ઉધાર એટલી હે ચાલ લાવે, સમજાય ને? પણ આપણે બહેનોને સહકાર આપવાનો કે કદાચ આપણો પતિ કો પરમેશ્વર કો જે કોઈ જો એ મહેનત મજૂરીએ જતો હોય અને તોય વ્યવહાર હલવામાં થોડી ઘાસ આવતી હોય તો આજુબાજુમાં ગમે એ આપણે ગૃહ ઉદ્યોગ હાલતા હોય એમાં આપણે કામ કરવું, નોકરી જાઓ એવું નથી કહેતો, જે મળે આપણે ટીક્યું ટાંકી બટન ચોંટાડવી ગમે એ કરી, પણ હાવણો લઈને હવારમાં પાડોશવાળાની ના જતું રહેવું. તમે સીનું શાક કરવાના છો એમને કાર્યલાદ બાફા આખી જિંદગી, આપણા ઘરે ના બફા એ ધ્યાન રાખજો. આ બધાને લાગુ પડે કે આ સંસ્થા આ જગ્યા આ સાનિધ્ય એવું છે કે જ્યાં અંધશ્રદ્ધામાંથી તમને બહાર કાઢીને સારા માર્ગે માર લઈ જવાશે.
અને પરમાત્મા કેટલો દયાળુ છે, આ બાજુ ખેતર છે અને તમે એક મુઠ્ઠી જઈને જારિયા વાવજો અને આ વરસાદ પડીને જાય અને એનો ટાઈમ પાકે 2-3 મહિને અને એની ઉપર જે ફસલ આવે ને એ ઉમળું જોજો, જ્યાં તમે એક દાણો વાયો હોય છે ને એ ડુંડું ફેંચો એટલે એમાંથી 15 કણ નીકળશે, કેટલા નીકળશે કે ન નીકળતા? તો પરમાત્માને એવી ખબર છે કે આ ખેડૂત છે, ખેડૂત પુત્ર છે અને એ પરસેવો પાડે છે, એક દાણો વાવે એના 15 ઉત્પન્ન કરે છે, તો ગમે આ મંદિરે જેલું તમારું ઉધાર બાકી રહેવા દે છે ભાઈ, પણ ક્યાં સાચી જગ્યાએ જશો તો. અને આ બધું હું કેમ બોલી શકું કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા મેં કીધું ને એ મહેનત કરું છું, મને લંચન નહીં લાગે, દાડિયા જવામાં લંચન નહીં લાગે, પણ તમારા 200 રૂપિયા ખિસ્સામાં કઢાવરાઈશ ને એમાં મારા બાપને નીચું જોવાનું થશે, સમજાય? અને આપણે બધા ભાઈ આમાં જાગવાનું છે, બાકી નડતર હોય દાદાને હોંપો, જોવરાયું જ છે, સમજી લેજો, દાદાએ જોઈ લીધું અહીંયા આવ્યા, ઘણા તમને એમ કે મઠમાં માતાજી ન ક્યાં હતા, તમા માતાજીનો વાંધો હે એમ કે કહેશો ને. હું માનું છું કે કંઈક આપણે નિવેદ વખતે કંઈક કકળાટ કર્યો હોય તો માતા આપણેથી મોઢું ફેરવી લે, પણ મા છે ભલામણા. આજ આટલા બધા રહ્યા, જો આમાંથી કદાચ કોકનું બાળક આ રૂમમાં હોતું હોય તો એને માન ના ખબર પડી જાય કે આ મારા છોકરાનો અવાજ છે, તો આપણે જો આટલા દુઃખી થતા હોય તો આપણી માને ના ખબર હોય, તો આપણે એના લીટે ના હાલ્યા હોય, ઘરે આપણે આપણા મા બાપને પગે ના લાગ્યા હોય. ઘણા પા એવું કે બાયું સળાઈને હવા નીકળતા હોય ને તાકે ભાઈ હું બહાર જાઉં છું, તાર મા બાપ કે હાચવીને જઈએ આવી રીત ના કરતો, તાકે એ બધી તમને ના ખબર પડે, એમને ના ખબર પડતી હોત તો તું હોત? સમજી ગયા ને? પણ દુનિયામાં છે કે અવળા માર્ગે વીટળાઈ ના જાઓ, એટલે મા બાપ આપણા મા બાપ રહ્યા ને એને પહેલી ચિંતા થાય, સમજાય? એ કે તમને 11 માર્ગે લોકો અત્યારે લઈ જશે, નશાના માર્ગે, જુગારના માર્ગે, અત્યારે તો નજ નવા વ્યસનો આવી ગયા, હવે તો ઊંઘી ઊંઘીને નશા થાય, મારા બેટા ભાનમાં ના આવે, આ મધપુડા જેવી આંખી લાલ થઈ જઈ હોય, આપણને એમ થાય 2 મહિને હૂતો નહીં હોય, પણ આ બધેથી આપણું શરીર બગડે છે. અને હું કેમ મહેનત કરું છું, થાક મને લાગે છે ભાઈ, હું નવરો નથી, જો કદાચ ઓવરટાઈમ કરું કંપની ડબલ પગાર ના હાલે ભાઈ, ત્યાં એ તમારા બધા હેરે હું લમણા કૂટવાના, સાચું ખોટું? પણ દરેક પોતાના પરિવાર માટે દોડશે, પોતાના હિત માટે દોડશે, તો એ શિવાજી રાણા પ્રતાપ જેવો કોઈ ક્યારે આવશે કે જે બીજાની ચિંતા કરે ભાઈ? હો, આ તો હવારમાં બસ સ્ટેન્ડે અગરબત્તી હળેકડી લઈને દાંતમાં ભરાઈને બેઠા હોય, કોણ ઝપટમાં આવે ને કોનું કરી નાખ્યું, કોક પા પૂછે હવે કંઈ ન કરતા, તાકે મેં તો દલાલીનું ચાલુ કર્યું, હરામ બરોબર એ કંઈ સાહવાય જો દલાલી પાકી હોય તો. મેં કીધું ને કે શંકાના સમાધાન માટે તમદાર ઓનલાઈન બુકિંગ કરજો, અને હું તો કહું માણસને કંઈ નથી નડતું, પોતાના કરેલા કર્મો નડે છે ભાઈ, કર્મો હારા કરજો. હું નથી કહેતો, શાસ્ત્ર બોલે છે કે દશરથ રાજાએ જ્યારે ત્યારે ઇતિહાસ એવું બોલે છે કે એકય સંતાન નહોતું એના ઘરે, હતું નહોતું, પણ અજાણતા શ્રવણના માત પિતાનું શબ્દવેદી બાણથી દશરથ રાજાથી મોત થયું, તો એ આંધળા મા બાપે એવો શ્રાપ આપ્યો હતો કે જેમ અમે પુત્ર વિજોગે ઝૂરી ઝૂરીને મરવી છીએ, એમ દશરથ તારા આજ હાલ હશે ભાઈ, સંભળાય હે? અને ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામનું આ ધરતી ઉપર પ્રાગટ્ય થયું, અને ભગવાન પોતે હતો ભાઈ, તોય આખો મર્યાદા પુરુષોત્તમ, તો એ ઉઘાડા પગે વનો વન કાપ્યો કે ના કાપ્યો? 14 વર્ષ કાપ્યો ને, નકર ભગવાન હતા વાત ના કરે કે હારો રાવણ વિમાન લઈને ઉડ્યો છે મારે ધરતી ઉપર હાલવાનું, આપણે હારું લાવો,
થાય કે ના થાય? પણ રામે શીખવાડ્યું કે નીતિ ન્યાય ધર્મે હાલશો તો ઉઘાડા પગે હાલવાનું છે, અંતમાં તમારી વિજય નક્કી છે. અને હું તો કહું, જે કંઈ આપણી આ યુવા પેઢી છે, જરૂરિયાત વગરનું આખો દાડો ફોનમાં બગાડે છે, તો ના કામ હોય તો ફોનનો ઉપયોગ ટાળજો ભાઈ. સમજાય? એ હા, આવક હોય તો વસ્તુ અલગ છે, પણ મેં કીધું ને, આપણે જ્ઞાન ને વિજ્ઞાન બે ભેગું કરીને હાલવાનું છે. ભણતા હોય, કંઈક શીખવા મળતું હોય તો વિજ્ઞાન એટલે કે મોબાઈલ કે ગમે એ યંત્રો, પહેલાં મંત્રોથી ચાલતું હતું, હવે બધું યંત્રોથી ચાલે છે. ચાલે છે ને? પહેલાં રાવણ હતો તો વિમાન લઈને ઉડતો હતો, કોઈના બાપા પાસે પૌતી પડી છે કે રાવણ એના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા આવ્યો હતો? છે કેમ? કે મંત્ર શક્તિથી થતું હતું અને હવે યંત્રથી થઈ ગયું. પહેલાંના ઋષિ મુનિઓ આંખું બંધ કરે એટલે તમે કયા ધરતીના ખૂણે બેઠા છો એને દેખાતું હતું ને? અત્યારે વિડીયો કોલ થઈ ગયા, આપણે પૂછીએ ત્યાં ભાઈ માથું ગોળ્યું કેમ નથી, એટલે કંઈક સારું કે કપાળમાં ચાંદલો ચમ નથી, મંદિર ચમ નથી જ્યાં, એવું પૂછાય. આ તો પૂછે આવો ચમ બુશર્ટ પહેર્યો તો ન હાલ લાગતો, તું લઈ આવે સારો લાગતો હોય. બોલો ચુરાપુરા દા.